નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગરના કાલાવડના નવા ગામ અનુસૂચિત જાતિ વિસ્તારમાં બેઠક યોજાઈ ગઈ. બનાસકાંઠાના જુનિયર ફાર્માસિસ્ટે કચ્છમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું. 22 વર્ષ કરતાં વધુ સમય ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવ્યા બાદ આજે બનાસકાંઠા ખાતે બદલી થતાં કચ્છવાસીઓએ માનવભેર વિદાય આપી હતી અને ગામ પંચાયત તેમજ ગામજનોએ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર આપ્યું હતું. શ્રી ગુજરાત લીંબચિયા મહામંડળ સિદ્ધપુર ખાતે મા લીંબચિયા માતાનો પાટોત્સવ ઉજવાયો. કેશોદમાં યોજાયેલ લોકડાયરામાં 100 અને 500ની નોટો ઉડી. ઈડરના જાદર ગામને તાલુકો બનાવવા માટે આજે મહારેલી યોજાઈ. દીવ જાયન્ટ્સ ગ્રુપના 2022-23ની નવી ટીમના નવા પ્રમુખ તેમજ નવા સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. દહેગામ તાલુકાના નાગાજીના મુવાડા ગામ ખાતે વહાણવટી સિકોતર માતાના અને મસાણી માતાજીનો ફોટો પાન પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાયો. વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલનું ગૌરવ. એથ્લેટિક ખેલ મહાકુંભ અંતર્ગત 3 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને 3 વિદ્યાર્થીઓ જિલ્લાનું પ્રતિનિધિ કરશે. મોરબી હાઈવે ઉપર રઘુવંશી પરિવાર અને રેવસિયા પરિવારની ગાડીઓનો અકસ્માત, 6ના મોત. સાબરકાંઠા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં તલોદ નજીક પસાર થતા મોડાસા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ અને અર્ટિકા વચ્ચે અકસ્માત સર્જાયો છે. મોડાસા દહેગામ બસ સાથે અકસ્માત સર્જાયો છે. તમને જણાવી દઈએ કે અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 4 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકો તાત્કાલિક તલોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ભયંકર અકસ્માતમાં પિતા, પુત્ર અને ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. તલોદ પોલીસે જાણકારી થતા જ ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચી ગયો છે. તો સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક પસાર થતા મોડાસા અમદાવાદ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત થયો છે, જ્યાં એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 4 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તાત્કાલિક ઘાયલોને તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ત્યાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આ પરિવાર કયા ગામનો હતો. તો બસ અને અર્ટિકા વચ્ચે અકસ્માત સર્જાયો છે અને અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળ પર 3 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 4 થી વધુ લોકો ઘાયલ થયા છે. 3 લોકોના મોત થયા છે, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજાનું તો ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય જે 4 લોકો છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેઓ ઈજાગ્રસ્ત પામ્યા છે તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે તલોદ પોલીસ હવે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે. ઝોમેટોના શેરમાં રોકાણ કરનાર બરબાદ. 6 મહિનામાં 88,000 કરોડ ડૂબી ગયા. પૃથ્વી શોને હોસ્પિટલમાં એડમિટ કરાયો, બેટ્સમેને પોતે જ આપી જાણકારી. પાકિસ્તાનની સાંસદની ત્રીજી પત્ની 4 માસમાં કંટાળી ગઈ, તલાક સાથે $115 મિલિયન. પૃથ્વીરાજનું ટ્રેલર રિલીઝ, જોધા અકબર ફિલ્મની યાદ અપાવી દેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ 500 ડોક્ટરોએ એક સાથે લીધી ભાજપની સભ્યતા. ધોનીએ જણાવી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જાડેજા કેમ બહાર થયો હતો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ,
इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध, कैशलेस तथा मेडिक्लेम नई सुविधा धरावती अद्यतन हॉस्पिटल। डॉक्टर ध्रुवेल डी पटेल, एमडी, डीजीओ, लेपरोस्कोपिक सर्जन। डॉक्टर दिव्या डी पटेल, एमबी, डीजीओ, सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड, त्रिजो मार तुलसी बिजनेस सेंटर, एक सहकारी जीन रोड, हिम्मतनगर। समय सवारे 10 से 1, सांजे 4 से 6, रविवार फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्भ गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर। समय सोम से शुक्र सवारे 10 से बपोर 1:30 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स, LIC नी सामे एप्रोच रोड, प्रांतिज, जिलो साबरकांठा। रस सेंटर धमाकेदार गर्मी नी साथे साथे अमो प्रांतिज शहर मा शिव पैलेस रस सेंटर शुरू करी दीधेल छे। સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો। શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014।